હેલો ગાયસ કેમ છો યુ સ્ટડી ઓફિશિયલમાં હું રાજ તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગયા લેક્ચરમાં આપણે રાજકૃષ્ણ સમિતિવાળા જે માપદંડો હતા એને આપણે કમ્પ્લીટ કરી નાખ્યા બરાબર હવે આજના લેક્ચરમાં આપણે બેરોજગારીના પ્રકારો વિશે ભણવાના છીએ કે આ બેરોજગારી કયા કયા ટાઈપની હોય છે ઓકે તો આ લેક્ચરમાં આપણે સંપૂર્ણ બેરોજગારી અર્ધ બેરોજગારીની પ્રચંડ બેરોજગારી શું છે એના વિશે ભણવાના છીએ ચક્રી બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશે તો સંપૂર્ણ બેરોજગારી ઓકે મિત્રો હવે જો કોઈ પણ ટોપિક વિશે તમે લખવા જતા હોય તો ત્યારે જે ટોપિક જે છે એનું મિનિંગ તમને ખબર હોવી જોઈએ હવે જો તમને મિનિંગ જ નહીં ખબર હોય કે ટોપિકનું મિનિંગ શું છે તો તમે અંદર ખોટું જ લખીને આવવાનું છે એ સીધી વાત છે કે ફૂલ ગપ્પા માણશો અને ફૂલ ગપ્પા તમારા ખોટા જ પડશે તો ફર્સ્ટ નેસેસરી વસ્તુ કઈ છે કે જે ટોપિક છે એનો મિનિંગ ખબર હોવું તો ટોપિકનું નામ છે સંપૂર્ણ બેરોજગારી હવે સંપૂર્ણ એટલે પૂરેપૂરી બેરોજગારી આપણે અહીંથી લાઈટ થઈ ગઈ કે પૂરેપૂરી બેરોજગારી હોય બેરોજગારી એટલે શું આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે જે વ્યક્તિ લાયકાત ધરાવે છે શક્તિ ધરાવે છે અને ઈચ્છા પણ ધરાવે છે છતાં એને નોકરી નથી મળતી તો એને બેરોજગાર કહેવાતા હતા અને એવા બેરોજગાર ભેગા થાય એને આપણે બેરોજગારી કહેતા હતા ઓકે તો હવે સંપૂર્ણ બેરોજગારી એટલે શું તો નામથી જ ખબર પડી કે પૂરેપૂરી બેરોજગારી વ્યાખ્યા શું લખી છે કે જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માગે છે જરૂરી લાયકાત પણ ધરાવે છે પણ તેમને બિલકુલ રોજગારી મળતી નથી તો તેવા બેરોજગારને સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય છે એક માર્ક્સમાં પૂછાય તો આ વ્યાખ્યા લખવાની છે તમારે અને એમસીક્યુ પર પણ આવી શકે છે કે સંપૂર્ણ બેરોજગાર બીજા કયા નામથી ઓળખાય છે તો કે ખુલ્લા બેરોજગાર ઓકે તમને એમ પણ પૂછે કે ખુલ્લા બેરોજગાર એટલે શું તો તમારે આ જ વ્યાખ્યા લખવાની છે ઓકે એ ખાલી ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે તમે જો ચોપડી વાંચી હશે તમને એન્ટરટેન ટેન પર્સન્ટ આવડશે કારણ કે ચોપડી વાંચશો તમારો કોન્સેપ્ટ પૂરો હશે ઘણા વિદ્યાર્થીઓ ખાલી મોસ્ટ આઈ એમ ક્વેશ્ચન્સ ઉપર જ આધારિત રાખતા હોય છે તો ઇકોનોમિક્સમાં તમે એવું ના કરો જે બી કોન્સેપ્ટવાળા સબ્જેક્ટ છે એમાં એવું ના કરો તમે પ્લીઝ કારણ કે જો તમે બુકમાંથી વાંચશો ને તો તમારા જે એમસ્યુક્યુના છે એ માર્ક્સ પૂરેપૂરા આવશે પ્લસ એક માર્ક્સના જે ક્વેશ્ચન્સ આન્સર છે એ પણ તમને પૂરા આવડશે કારણ કે શું કારણ કે તમારા કોન્સેપ્ટ ક્લિયર છે હવે તમે એમસીક્યુમાં ખાલી ગ્રાઈડના વાંચીને જાઓ છો ચોપડીના જે સ્વાધિયાન આપેલા છે એ વાંચીને જાવ છો બટ એક્ઝામવાળાએ કંઈક ઉલટું કરીને કોન્સેપ્ટ વાઇઝ પૂછ્યું એમને જે પરફેક્ટલી જે છાપ્યું હતું ગ્રાઇડમાં કે ચોપડીમાં એવું ના પૂછ્યું ઉલટું કરીને પૂછ્યું તો તમને એ નથી આવડવાનું ઓકે તો મિત્રો પ્લીઝ કહું છું કે કોન્સેપ્ટ વાઇઝ જજો કોન્સેપ્ટ શું છે એને સમજજો જેથી કરીને તમે કંઈક ભૂલી પણ જાઓને આઈડિયા ના આવતો હોય તો પણ તમારા રીતે તમે મગજ વાપરી શકો છો અને આન્સર એનો સાચો કરી શકો છો કે સાચો લાવી શકો છો ઓકે તો આપણે સંપૂર્ણ બેરોજગારી બેરોજગારી પછી આ પ્રકારની ગામડા કરતા શહેરોમાં વધુ જોવા મળે છે એમ શું પૂછાય કે કઈ બેરોજગારી ગામડા કરતા વધુ શહેરોમાં જોવા મળે છે તો સંપૂર્ણ બેરોજગારી ઓકે હવે સંપૂર્ણ બેરોજગારી તમને એમ થશે કે શહેરોમાં કેમ જોવા મળે છે તમારા મતે તો એમ હશે કે ગામડામાં વધારે લોકો બેસી રહેતા હોય છે એમને રોજગારી નથી મળતી તો સાલ સર અહીંયા લખ્યું છે કે શહેરોમાં બેરોજગારી વધુ હોય છે તો એનું એનું કારણ કારણ છે છે અહીં પુરવઠો વધુ પુરવઠો જેટલો વધુ એટલી વધુ બેરોજગારી હવે શ્રમનો પુરવઠો એટલે શું હવે શ્રમ એટલે શું થાય મહેનત મહેનત કોણ કરે વ્યક્તિ વ્યક્તિ એટલે કોણ કયો વ્યક્તિ જે કામ કરવા માંગે છે એ વ્યક્તિ ઓકે એટલે એ વ્યક્તિને આપણે શું લખી શકીએ છીએ કે વસ્તી જેટલી વસ્તી વધુ હશે જે કામ કરવાવાળી વસ્તી વધુ હશે એટલી જ બેરોજગારી સર્જાય છે એનું કારણ શું છે ખબર છે આપણે બધા જ કેમ કારણ કે આપણે બધાને જ શું કરવું છે નોકરી લેવી છે આપણે બધા નોકરીવાળા જ છીએ કે મારે નોકરી જ લેવી છે ગવર્મેન્ટમાં જવું છે ઓકે પણ કોઈ એવું નહીં હોય કે જેમ એમ કહેશે કે મારે સરળ પોતાનો બિઝનેસ ઊભો કરવો છે અને હશે તો પણ માત્ર એક બે જ હશે ઓકે આપણા ગુજરાતની અને ઇન્ડિયાની મોસ્ટ 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 પ્રોબ્લેમ છે એમ તો ગુજરાતમાં બિઝનેસ સારો છે તે એઝ કમ્પેર ટુ અધર સ્ટેટ આપણા ગુજરાતમાં થોડું ઓછું છે બટ તમે તો જોઈ શકો છો કે બેરોજગારી કેટલી પ્રવર્તી રહી છે ઓકે તો એનું મેઈન કારણ આ જ છે કે લોકો વધારે નોકરી કરવા માગે છે બટ સામ કોઈ ધંધો ઓપન કરવા માગતો નથી આપણે બધા જ નોકરી માટે જઈશું અને સામે ધંધાની હોય બિઝનેસ નહીં હોય તો નોકરી કોણ આપશે થશે ક્વેશ્ચન ઈઝી વાત છે કે આપણે નોકરી વગર જ પાછા આવવું પડશે અને જો આપણને નોકરી નહીં મળે તો આપણે શું કરી શું થઈશું સંપૂર્ણ બેરોજગાર ઓકે મિત્રો ખબર પડી ગઈ એક બીજું કારણ આપ્યું છે તમારી બુકમાં જે છે શહેરીકરણ નામક ઓકે હવે શહેરીકરણ પણ એ શ્રમના પુરવઠા જેવું જ છે એના પર જ આધાર રાખે છે હવે શહેરીકરણ એટલે શું કે જે ગામડામાં રહેતા લોકો છે એ ક્યાં ટ્રાન્સફર થાય રહેવા માટે શહેરોમાં કેમ થાય કારણ કે લોકોને શું શહેરનું જીવન ધોરણ સારું ગમતું હોય લોકોને શું શિક્ષણ લેવું હોય સારું એવું ઘણા હોય છે કે જે ગામડામાંથી શહેરોમાં આવશે કારણ કે એમને સારું શિક્ષણ જોઈતું હોય છે ઘણા એવા હોય છે કે નોકરી નોકરી માટે આવતા હોય છે ઓકે હવે થાય છે શું કે શહેરોમાં જેટલી સંખ્યાથી નોકરીવાળી જેને નોકરી લેવાની છે એ તો છે જ

તમને ખબર હશે કે અત્યારના લોકો જે હોય છે મોસ્ટ ઓફ બધા એજ્યુકેટેડ જ હોય છે બટ પ્રોબ્લેમ ક્યાં આવે છે તાલીમ ટ્રેનિંગ જેને કહીએ છીએ એક્સપિરિયન્સ આપણે જેને કહીએ છીએ એના પર પ્રોબ્લેમ આવે છે ઘણા લોકો તાલીમ વગરના હોય છે ફ્રેશર્સ જેને આપણે કહીએ છીએ એમની પાસે એક્સપિરિયન્સ હોતો નથી અને જેના કારણે એમને સારી જગ્યાએ નોકરી મળતી નથી અત્યારે દરેક જગ્યાએ અત્યારે શું માગે છે એક્સપિરિયન્સ માગે છે ટ્રેનિંગ માગે છે ઓકે મેં કોમર્સ કર્યું છે મારે હવે એકાઉન્ટન્ટની જોબ લેવી છે હું જાઉં છું બટ મારે ત્યાં જઈશ તો શું કહે છે કે તમે ક્યાંય નોકરી કરેલી છે એકાઉન્ટ તરીકે હું કહીશ ના સિમ્પલી મને ના પાડી દેશે કે ના ભાઈ હવે તમારી જરૂર નથી કારણ કે તમને કોઈ એક્સપિરિયન્સ નથી અનુભવ નથી તમને ક્યાંય ટ્રેનિંગ નથી લીધી શું તમે કરેલું છે ક્લાસીસને ટેલિરાને ક્લાસીસ કરેલા છે મેં કીધું ના સર મેં ખાલી કોમર્સ જ કર્યું છે બારમામાં મારા એકાઉન્ટમાં નેવું માર્ક્સ હતા રવા દો ભાઈ તમારે નેવું માર્ક્સની અમારે કોઈ જરૂર નથી ઓકે તો આ રીતે તાલીમ વગરના લોકો સંપૂર્ણ બેરોજગારીનો ભોગ બનતા હોય છે સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી પચીસ વર્ષની વયજૂથમાં સંપૂર્ણ બેરોજગાર બન્યો છે એ શું ખાવાનું પીવાનું બંધ કરી નાખશે ના એ લેર તો કરવાનો જ છે બટ પોતાના પૈસે નહીં બીજાના પૈસે હવે બીજાના પૈસે લેર કરશે તો એ વ્યક્તિ કેવો બની જાય બોજારૂપ બની જાય એમનો ખર્ચો કાળો કાઠો પડી જાય કુટુંબવાળાને તો એ વ્યક્તિ કેવો બની જાય છે બોજારૂપ બની જાય છે હવે લાસ્ટ આવે છે કે સંપૂર્ણ બેરોજગારી માપવાની રીતો કેટલી છે કઈ કઈ એક માર્ક્સમાં કે બે માર્ક્સમાં પૂછાઈ જાય ઓકે તો કેટલી ત્રણ રીતો રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી દ્વારા શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા ત્રણ રીતથી તમે સંપૂર્ણ બેરોજગારી કેટલી છે એના આંકડા કાઢી શકો છો ઓકે નેક્સ્ટ બેરોજગારી છે અર્ધ બેરોજગારી આના વિશે આપણે ફર્સ્ટ જોઈ ગયા જે સંમતિવાળો ટોપિક હતો રાજકૃષ્ણ સમિતિનો એમાં આ ટોપિક બની ગયા અર્ધ વાળો હવે અહીં નામથી જ ખબર પડી જાય છે કે બેરોજગારી તો છે બટ કે અડધી ઓકે હવે તમને ટોપિકનો મતલબ ખબર પડી ગયો છે ધેટ મીન્સ હવે તમે સારું એવું લખી શકવાના છો અર્ધ બેરોજગારીની વ્યાખ્યા અહીં આપી છે કે શ્રમિકો તેમની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કાર્ય એમને સ્વીકારવું પડે તો તેઓ અર્ધ બેરોજગાર કહેવાય ઓકે હવે જો તમને થોડું રિમાઇન્ડ કરાવું તમને થોડું યાદ કરાવું કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું તો ખબર છે કે વ્યક્તિને કામ કરવાની લાયકાત છે 100 સાબુ બનાવવાની બટ એક્ચ્યુઅલી એને કામ કેલું મળશે 70 સાબુનું હવે અહીં તમે જોઈ શકો છો કે વ્યક્તિની કેપેસિટી છે 100 ની બટ કામ એને મળશે 70 નું તો આથી કરીને કેવું છે અર્ધ બેરોજગાર એને નોકરી મળી ગઈ છે નોકરી મળી છે ધેટ મીન્સ એ સંપૂર્ણ બેરોજગાર તો નથી સંપૂર્ણ બેરોજગારમાં પણ શું ભણ્યા કે એને નોકરી જ ના મળે અહીં નોકરી મળે છે ને ઓકે સિત્તેર સાબુવાના એનું ઓર્ડર મળે છે કે એનું કામ મળે છે બરોબર બટ એકચ્યુલી જેની કેપેસિટી છે કેટલાની સોની એ મળતું નથી એટલે કે પૂરેપૂરી કેપેસિટી પણ નથી મળતી કે પૂરેપૂરો બેરોજગાર પણ નથી રહેતો વચ્ચે રહી જાય છે આથી કરીને કહેવામાં આવે છે અડધી બેરોજગારી ઓકે અહીં સારું એક્ઝામ્પલ પણ આપ્યું છે કે એક કારખાનામાં શ્રમિકને આઠ કલાકના બદલે માત્ર પાંચ કલાકનું જ કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર છે ઓકે ગ્રામીણ ક્ષેત્ર જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર છે ઓકે એમસીક્યુમાં આવે કે મોસમી બેરોજગારી એ કઈ બેરોજગારીનો જ એક પ્રકાર છે તો જવાબ આવશે અર્ધ બેરોજગારી હવે તમને થશે કે મોસમી બેરોજગારી સાલું નવું આવ્યું એના વિશે અમને કંઈક કહો તો હવે જો મોસમી બેરોજગારી નામથી જ ખબર પડે છે કે મોસમમાં જે આવતી બેરોજગારી એને આપણે મોસમી બેરોજગારી કહીએ હવે આને સમય જોવું છે તો ખેડૂતનું જ એક્ઝામ્પલ લેવાનું હવે ખેડૂત હોય છે આપણા ભારતના ખેડૂતો શેની એની પર આધાર રાખે છે વરસાદ ઉપર ઓકે હવે ધેટ મીન્સ ચોમાસામાં એમને સારું એવું કામ મળી રહે છે સારું એમને લણણી કરી શકે છે વાવણી કરી શકે છે બધું કરી શકે છે ધેટ મીન્સ સારું એવું ઉત્પાદન કરી શકે છે બટ જ્યારે વાત શિયાળા અને ઉનાળાની કરવામાં આવે તો ત્યાં એમને સારું કામ મળતું નથી કામ વગર બેસી રહેવું પડે છે તો આ જે શિયાળો ઉનાળો છે કામ મળે છે એવું નથી કે ખેતી જ બંધ થઈ આપણે બધું ખાવાનું તો છીએ જ બટ એસ કમ્પેર ટુ ચોમાસા એમના કરતા એમને ઓછું કામ મળે છે ઓકે પૂરેપૂરું ચોમાસા જેટલું પણ કામ નથી મળતું કે એમને કામ વગર બેસી રહ્યા એવું પણ નથી કામ મળે છે બટ કેપેસિટી કરતા ઓછું તો આથી કરી મોસમી બેરોજગારી એ પણ એક અર્ધ બેરોજગારીનો જ પ્રકાર છે ઓકે અહીંયા લખ્યું છે કે ખેતી ક્ષેત્રે રોકાયેલા જે શ્રમિકો છે એને વાવણી અને કાપણી વાવણી એટલે જે

આનું જે નામ છે પ્રછન્ન એનું આપણને એટલું ખ્યાલ નથી કે એનું મિનિંગ શું હશે તો હું તમને જણાવી દઉં પ્રછનનો મતલબ થાય છે ઓકે બેરોજગારી એટલે બેરોજગારી હવે થોડી થોડી લાઈટ થઈ ગઈ હશે કે છુપી બેરોજગારી એટલે કે ખૂણામાં છુપાઈ ગયો હોય ને કામ કરવા વાળો એને કહેવાય બરોબર ના ના એવું નથી આપણે જોઈએ શું છે કે પ્રછન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી જે ભારત જેવા વિકાસશીલ દેશમાં વધુ જોવા મળે છે ક્યાં દેખ કયા દેશોમાં જોવા મળે ભારત જેવા દેશોમાં હવે આની વ્યાખ્યા આપી છે કે જો એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને આવા વધારાના જે શ્રમિકો છે એને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ પણ ફેરફાર ન થાય તો તેઓ પ્રછન્ન બેરોજગાર કહેવાય વ્યાખ્યા શું લગી છે બહુ હાર્ડ લેંગ્વેજ તમને લાગતી હશે એના માટે કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈશું હવે મિત્રો તમારું જ એક્ઝામ્પલ લેવાનું છે કે સમથિંગ તમારા એક ઓળખીતા ખૂબ જ નજીકના સારા એવા વ્યક્તિ જે છે એમની તમને ખબર પડી કે એ વ્યક્તિ શું છે ધંધાવાળો વ્યક્તિ છે એના ત્યાં તમને સારી એવી નોકરી મળી જશે એ કેવો છે ખૂબ તમારા નજીકનો ઓળખીતો વ્યક્તિ છે હવે બને છે એવું કે તમે એના જોડે જાઓ છો કે ભાઈ મને નોકરીની જરૂરિયાત છે બટ હવે એ જે માણસ હતો ધંધાનો માલિક હવે એના જોડે તો કંઈ જગ્યા ખાલી હતી નહીં ડેટ મીન્સ જેટલા કારીગરો જોઈતા હતા એટલા બધા એને પહેલાથી જ રોજગારી આપી દીધે છે દસ કારીગરોની જરૂર હતી દસે દસ કારીગરો એની જોડે છે કોઈ પણ જગ્યા ખાલી નથી બટ હવે તમે તો કેવા એકદમ ઓળખાણવાળા ખૂબ જ નજીકના તો એમને કીધું જે ધંધાનો માલિક છે એને કીધું કે વાંધો નહીં તમે આવી જાઓ નોકરી ચાલશે બટ હવે તમે રિયાલિટી ચેક કરો એની જોડે કામ કરવાવાળા કેટલા વ્યક્તિ હતા દસ વ્યક્તિ ઓકે તમે કયા છો એક્સ્ટ્રા તો ટોટલ વ્યક્તિ થયા અગિયાર હવે સમજ તો હું શું કહેવા માંગુ છું વ્યક્તિ થયા ટોટલ અગિયાર જ્યારે દસ વ્યક્તિ હતા ત્યારે સો સાબુનું ઉત્પાદન થતું હતું હવે તમે એક એક્સ્ટ્રા એડ થયા છો હવે તમે જ્યારે એડ થયા તમે વધારાના છો ત્યાં તમારી કોઈ જરૂર નથી કારણ કે દસ ઓલરેડી છે જ દસની જ જરૂર હતી બટ તમારી ઓળખાણના કારણે તમને ત્યાં લાગુ લાગ્યા છો હવે જ્યારે અગિયાર કારીગરો થયા છે છતાં પણ માત્ર ને માત્ર ત્યાં સો સાબુનું જ ઉત્પાદન થાય છે તો એનું મિનિંગ શું થયું

તો પણ ઉત્પાદનમાં જે ફેરફાર થવો જોઈએ એ કંઈ ફેરફાર થતો નથી કે આ જે લોકો જે છે ઓકે એ બધા કેવા કહેવાય આ જે વધારાના હતા ને એ કેવા કહેવાય પ્રછન્ન બેરોજગાર તમારા એક્ઝામ્પલમાં મેં લીધું તો તમે કેવા કહેવા છુપા બેરોજગાર કે પ્રછન્ન બેરોજગાર કહેવા ઓકે એક વાક્ય એક પણ હશે કે જે પ્રછન્ન બેરોજગાર હોય છે એની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય હોય છે સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે

તમે એક્સ્ટ્રા એડ થયા ત્યાં સાબુ કેટલા બને છે સો હવે છે તો ધેટ મીન્સ અહીંયા ઉત્પાદનમાં શું ફેરફાર આવે છે ઝીરો તો એ સીમાંત ઉત્પાદકતા શું થઈ ઝીરો થઈ ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું કે એક વ્યક્તિને અહીંયા પ્લસ કરીએ છીએ છતાં પણ કોઈ ઉત્પાદનમાં ફેરફાર થતો નથી તો આથી કરીને જે પ્રછન્ન બેરોજગાર હોય છે છુપા બેરોજગાર હોય છે એની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય હોય છે એમસી ક્યુ આવી શકે છે કે પ્રછન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય ઓકે તો બસ મિત્રો આજના લેક્ચરમાં આટલું જ તમારા બુકમાં મસ્ત ખેતી ક્ષેત્ર માટેના જે એક્ઝામ્પલ્સ અહીં લખવામાં આવે છે પ્રછન્ન બેરોજગારીમાં ખાસ જો મજા આવશે અને મિત્રો તો જો તમને એવું લાગતું હોય કે ચોપડી જે લેંગ્વેજ છે હાર્ડ પડે છે કે એના અમુક વર્ડ્સ જે છે એ ખબર નથી પડતી તો પ્લીઝ કોમેન્ટ કરો હું તમને હન્ડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ આન્સર્સ આપીશ ઓકે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બેરોજગારીના પ્રકારોને હવે ખતમ કરી નાખશું નેક્સ્ટ લેક્ચરમાં તો આવજો બાય બાય જલસા કરો